વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે સવારથી જ વિવિધ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો પોતાની પેનલના સાથી ઉમેદવારો તથા સમર્થકો સાથે રેલી કાઢી પોતાના ઉમેદવારી પત્રકો ભરવા વિવિધ નિયમ કરેલા સ્થળોએ પહોંચી રહ્યા છે. ત્યારે આજરોજ શહેરના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવાર બાળુભાઈ સુરવે, સંગીતાબેન ઠાકોર, પટેલ અલ્પાબેન તથા રાજુભાઈ મકવાણા જિલ્લા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં બાળુભાઈએ જનતાની પ્રાથમિક સુવિધાઓ માટે કાર્યો કરવાની કટિબદ્ધતા જણાવી હતી. વોર્ડ નંબર 13ના ચારે ચાર ઉમેદવાર મારા સાથી રાજુભાઈ છેલ્લા 10 વર્ષથી મારી જોડે ખભા મલાઈને ખૂબ કામ કરે છે. સાથે અમારા સંગીતાબેન જીતુભાઈના ઘરેથી સંગીતાબેન ઠાકોર, એમનું આખું પરિવાર તમે જોઈ શકો કે વર્ષોથી સેવા કરતા હોય છે. રમેશભાઈ ઠાકોર મિનિસ્ટર હતા, અમારા વિસ્તારમાં ખૂબ કામ કરતા હતા. સાથે સાથે અમારા અલ્પાબેન પટેલ, એમના જે સસરા છે, છેલ્લા 15 થી 20 વર્ષથી સોસાયટી વિસ્તારમાં તમામ સમસ્યા માટે દોડતા હોય છે. એટલે કોંગ્રેસ પાર્ટીએ જે ઉમેદવારો નક્કી કર્યા છે, સેવાભાવી છે, એમનો ઇતિહાસ તમે જોઈ શકો, એમને લોકો માટે જે કંઈ પ્રેમ છે ને કામ કરવાની ધગત છે, એવી પેનલ ઊભી કરી છે. અને છેલ્લા 10 વર્ષથી લોકોને અમે વોર્ડ નંબર 13 એટલે અમારો પરિવાર સમજીને જે કંઈ સેવા કરતા હોય છે, કોઈનો બી ફોન હોય, કોઈ પણ નાની મોટી સમસ્યા હોય, કોઈ સભા એવી ના આવે કે અમે રજૂઆતો ના કરી હોય, અને લડતા આવ્યા છે અને ચારે ચાર જણ એવા છે, અમારી તાકાત વધી જશે. અને લોકોએ એવું કીધું છે કે ખરેખર સારા સેવાભાવી એવા ઉમેદવાર તમે આપ્યા છે, એટલે આ વખત વોર્ડ નંબર 13માં કોંગ્રેસની પેનલ અમે જીતાઈને લાવીશું એવું લોકોને.